બોલો સદગુરો દેવગી કોઈ પણ સાધન જે અર્થે બનાવ્યું હોય એ અર્થે જ વપરાય ને જે અર્થે જે સાધન બનાવ્યું હોય એ અર્થે એનો ઉપયોગ કરાય એક કરોડ રૂપિયાની મર્સિડીસ ગાડી હોય તો એમાં કપાસિયા ભરાય તો મુસાફરી સેલાની કરવાને માટે છે એમાં જો કોઈ કપાસિયા ભરે મરસીદી ગાડીમાં તો લોકો હું કે આનું કાંઈક માઇન્ડ બેડ મારી ગયું લાગે છે એમ મનુષ્ય દેહ છે કેવળ ને કેવળ ઈશ્વર ભજન કરવા માટેનું સાધન છે હવે આમાં આપણે ન કરવાના કરમના કપાસિયા ભરી ખોટું નથી ખોટું નથી મનુષ્ય દેહ કેવળ પરમાત્માનું ભજન કરીને એના ચરણે જવા માટેનું સાધન છે મનુષ્ય મનુષ્યદય સાધન છે અને ઈશ્વર સાધ્ય છે આ સાધન દ્વારા સાધ્યને પ્રાપ્ત કરવું એટલે પરમાત્માના સ્વરૂપને જાણવું છે એ મનુષ્ય સિવાય કોઈ ન જાણી શકે જેણે જેણે પરમાત્માની ઓળખાણ કરી એણે મનુષ્ય દેહે કરીને જ કરીને પૃથ્વીના આરંભકાળથી અત્યાર સુધીની કથાઓ સાંભળો તેમાં પરમાત્મા સ્વરૂપની ઝાંખી મનુષ્ય દેહે કરીને કોઈ પણ કરી તો રૂડો એવો મનુષ્ય દેહ હતી કિંમતી કોઈ પૂર્વજન્મની કમાઈ આપને મળ્યો તો એનો ઉપયોગ ખરેખર પરમાત્માની ભક્તિ અર્થે જ કરવો જોઈએ કયા છે ત્યાં સુધી કર સમરણ કિરતારનું દેહમાં પ્રાણ છે ત્યાં સુધી પરમાત્માનું સ્મરણ કરી લે સમરણ છે એ સાધ્ય મેળવવા માટેની સાધના છે મનુષ્ય દેહ સાધન સમરણ સાધના અને સાધ્ય ઈશ્વર આ સાધનથી સાધના કરીને સાધ્ય પરમાત્મા સ્વરૂપને જાણવું એટલે મહાપુરુષો આપને ભલામણ કરે છે કે તમારા દેહમાં પ્રાણ હોય ત્યાં સુધી તમે પરમાત્માનું સ્મરણ કરો ને સ્મરણ કરવામાં ક્યાં કાંઈ શરીરને મુશ્કેલી પડે એવું ખરું તકલીફ પડે એવું ખરું એને માટે કંઈ વધારે પડતું આપણી પાસે નાણું હોય તો જ આપણે કરી શકીએ એવું ખરું જેમાં ન બેસે દામ લે નારાયણનું નામ જેમાં એક કોડીનું દામ ન બેસે દુનિયાની અંદર હાવ મોફત મળે એવું હોય તો એનું નામ બાકી હોગ ગ્રામ ડાળિયા એ મોફત તો નથી જ આવતા એ બધાને ખબર છે ને હે આવે છે દુનિયામાં મોફત કોઈ વસ્તુ મળતી નથી વિના મૂલ્ય મળે એવું હોય તો એનું નામ છે વિના મૂલ્યે મળે છતાં એ અમૂલ્ય છે અમૂલ્ય છે કાયા છે ત્યાં સુધી કારણ કે અતિ ઉપકાર કરીને કુદરત મહારાજે તને મનુષ્યનો અવતાર ભજન કરવા માટે આવ્યો છે ખાલી આપણે આપણા દેહનો વિચાર કરીએ ત્યાં કુદરતની આપણા ઉપર કેટલી કરુણા છે એ સમજાઈ જાય ખાલી આપણા દેહનો જ વિચાર કરીએ કુદરતે આપણા માટે કેટલી કરુણા કરી છે એનું તરત આપને ખ્યાલ આવે જો ઈશ્વરને આપણે ભૂલી જાય તો હરામી કહેવાય લૂણ હરામી કહેવાય સુરદુર્લભ મનુષ્ય દેહ પામે લંપટ નો થા લોણ હરામી સોટમ કહે શરણ ગ્રહી લે સર્જનહારનું ભૂલી જાય તો હરામી કહેવાય તો આપણા દેહનો વિચાર કરીએ ત્યારે કુદરતે આપણું કેટલું ધ્યાન રાખ્યું છે રાખી રહ્યો છે અને રાખશે રાખ્યું છે રાખી રહ્યો છે અને હવે પછી પણ રાખશે જીવ માત્ર કુદરતના જ રક્ષણમાં રહેલો છે પણ આપણને ખબર નથી આપણને ખબર નથી જતન કર્યું જઠરામાં જેણે તારો દેહ ઘડ્યો છે એણે એ કામ કર્યું છે અતિ ઉપકારનું જેણે જતન કરીને માના કોઠાની અંદર આપણા દેહનું ઘડતર કર્યું અને કેટલું આપણું જતન કરી અને ધ્યાન રાખ્યું કેટલી કાળજી રાખી આપણે એમ કહીએ કે ભગવાને પ્રહલાદને ભળભડતી અગ્નિની અંદર હોમી દીધો તો પ્રહલાદને ભગવાને ઉગાર્યો અને અગ્નિમાં એને ચામડીએ દાજવા દીધી નહીં ને એનું રક્ષણ કરીને ભગવાને ભળભડતા અગ્નિમાંથી ની હોળીનો તહેવાર આપણે ઉજવીએ છીએ ને પણ પ્રહલાદને એકને નહીં જેટલા મનુષ્ય છે એ બધા મનુષ્યને ભગવાન અગ્નિમાંથી છે છે અગ્નિમાંથી આપણે જે ખોરાક ખાઈએ એ ખોરાક આપણી અંદર જઠરા અગ્નિ બળી રહી છે જઠરાની અંદર બફાઈ જાય પછી એમાંથી સત્વ નીકળે લોહી બને અને લોહી હૃદય દ્વારા નાડે નાડની અંદર સંચાલન થાય અને આપણું જીવન ચાલે ખરાબો મળવાટે અને પેશાવટે બારો નીકળી જાય તો આપણે જે ખોરાક ખાઈએ આપણી જઠરામાં બફાઈ છે તો જ્યાં જઠરા છે ન્યાજ માના કોઠામાં આપણો દેહરિયો માં જે ખોરાક ખાય એ બફાઈ જાય અને આપણો ન બફાણો આ ધ્યાન કોને રાખ્યું પ્રહલાદને નવ મહિના ધ્યાન છે સુધી જઠરા અગ્નિ માં આપણું ધ્યાન રાખીને આપણા દેહ નું રક્ષણ કુદરતે કર્યું છે જઠરા અગ્નિમાં તને જુગતીથી થી રાખ્યો નવ માસ નિર્ધાર સ્તુતિ કીધી અલબેલાની ત્યારે બાર ધર્યો અવતાર ત્યાં મોયો માયામાં નવ માસ સુધી જઠરા અગ્નિની અંદર આપણું દેહનું જતન કર્યું એ કુદરતની આપણા ઉપર કેટલી દયા કેટલી કરુણા જતન કર્યું જઠરામાં જેણે તારો દેહ ઘડ્યો છે એણે આ કામ કર્યું છે અતિ ઉપકારનું આપણા ઉપર મનુષ્ય દેહ આપ્યો એ કુદરતે મોટામાં મોટો ઉપકાર કર્યો છે જેમ ગાડીઓમાં ઊંચામાં ઊંચી જે ગાડી હોય સારા મોડલની ને બે ત્રણ કરોડના કિંમતની આવે એ આપણે બધાથી ઊંચું મોડલ કહીને એમ ચોરાસી લાખ યોનીમાં તમારું ઊંચા ઊંચું મોડલ છે હવે આમાં કપાસિયા ન ભરો તો હારો ચોરાસી લાખ યોનીમાં ઊંચામાં ઊંચું મોડલ હોય તો મનુષ્ય દેહ દેશે મનુષ્ય એટલે સૃષ્ટિનો મનુષ્યની સત્તા હાલે સિંહ જ્યાં માણા નાખે એ મનુષ્ય કામ લેશે કે નથી લેતો હાથીનું જરાક ધૂંધું ઈડું ધારાવાટ પણ હાથી પાસેથી નહીં મનુષ્ય કામ લેશે કે નથી લેતો લે છે મનુષ્ય એટલે સૃષ્ટિનો સરદાર સર્વ શિખર રૂપ અતિ કિંમતીમાં કિંમતી હોય તો મનુષ્ય દેહ છે જાણવા વિચારવાની ઓફિસો આપી હોય તો કુદરતે મનુષ્યને આપી છે જે દ્વારા જાણી શકે વિચારી શકે પાપ પુણ્યની ખબર પડે હાસા ખોટાની ખબર પડે એનો નિવેડો લેવાની નહીં મનુષ્યને ખબર પડે આપણે બુદ્ધિ છે એમ એવું નહીં કે પશુ પક્ષી ને નો બુદ્ધિ હોય એ નહીં છે એમને માળા બાંધે હે તમે હોગરીને માળો જોવો જોઈએ ના ના તમે ગૂંથી જવો જો ગૂંથાય કહેજો હાથ નથી ને કેવો માળો બનાવે ને બસલાને રહેવાનું જુદું પોતાને આવવા જવાના દરવાજા જુદા હે હિંસકવાનો માલિક હોય હિંસકો હોય હે એને બુદ્ધિ છે ગાયો ભેંસો નહીં બુદ્ધિ છે ક્યારેક એની આંખમાંથી નહીં આંસુડા જતા એને થાય ખબર પડે જોઈ ગાય કે ભેંસ કે બળદ હેલા જતા હોય ને આડો કૂવો આવે બાંધા તો કાં કૂવા નથી પડતા તરી જાય છે કે ન તરી જતા તમે બળો ઉગામો એટલે ગાય ભેંસ બળદ પાછા વળી જાય છે કે નથી વળી જતા એને બુદ્ધિ છે જ નથી તમને કુતરું કડવા ધોળે ખાલી ખાલી વાકા વરજ્યો એટલે તરત ઊભું રહી જાય કે આ કાંઈક કરવાનો થયો નવા જૂની વખતે પથ્થરો ઉપાડીને જીતશે મને નથી ઊભું રહી જતું કુતરું હે એમને બુદ્ધિ છે પણ વિશેષ બુદ્ધિ નથી આ દુઃખ શેમાંથી થયું અને આના નિવેડા માટે શું કરવું એ બુદ્ધિ એની પાસે નથી ઈ તમારી પાસે છે ભલે હું એમ કહું છું કે પરીક્ષિતની ભૂલ થઈ અને ઋષિના ગળામાં મરેલો સાપ નાખ્યો અને કે બહુ અવિવેક કર્યો છે સમાધિની અંદર ઋષિ હતા અને એના ગળાની અંદર સાપ નાખ્યો એ બહુ અવિવેક કર્યો રાજા તો પ્રજાનો રક્ષક છે એને આવું કાર્ય નહીં કરવું જોઈએ તો એને સાપ થયો કે તને સાત દિવસની અંદર નાગ તક્ષત કરડ સેન તારું મૃત્યુ થાય છે આ ભૂલ થઈને ભૂલ નો શ્રાપ મળ્યો પણ મનુષ્ય રૂપે પરીક્ષિત હતો તો એનો ઉપાય ગોતી લીધો ને સુખદેવજી જેવા સદગુરુ સંતના ચરણે જઈને કીધું કે હવે સાત દિવસ મારા છે સાત દિવસમાં મારે શું કરવું તો સુખદેવજી મહારાજ કે તારે માટે તો સાત દિવસ છે ને ઈશ્વરના નામનો તો પ્રતાપ એવો છે આમાં સાત મિનિટ હોય તોય ઘણોય કેટલી સાત મિનિટ જિંદગીની શૈલી પડે જો એનું યાદ નામ આવી જાય તો અજામેલ જેવો મહાપાપી શેલા ડસકે તરેલ અને જળભરત જેવા ભૂલા પીડ્યા તો હણકીને પેટ પડેલ શેલી ઘડીએ જો યાદ આવી જાય તો પણ એને માટે કંઈક અભ્યાસ હોવો જોઈએ તો પરીક્ષિત મનુષ્ય રૂપે હતો તો સદગુરુ સંતના ચરણે જઈ સુખદેવજીના ચરણે જઈને ઉપાય ગોતી લીધો અને સાત દિવસમાં મોક્ષની પ્રતી કરી લીધી અને કીધું કે હવે મહારાજનું વચનય યુમીથિયા ન થવું જોઈએ ભલે મને તક સદ કરડે પણ મેં મારું કામ કરી લીધું છે તો જોવું ભાઈ પરીક્ષિતને એક ને નહીં બધાઇને ગમે તે દી હાથ દીમા તક્ષત કરડવાનો જ છે વાર હાથ છે ને આઠમો છે હે આઠમો વાર છે હાથ વાર છે હાથમાંથી ગમી એક વાર આપણી માથે કાળ આવવાનો છે કે નથી આવવાનો વેલાક મોડો હે તમે કાગળ લઈને નીકળો કોરો કે ભાઈ મરી જાવ એ વાત હાસી છે ખાંસી જ હોય ને કે તો આમાં સહી કરી દીધો કોઈ ના પાડે ભાઈ કોરે કાગળે સહી કરી મરી જવું એ વાત તો હાસી છે એ તણ તણ આકળા હોય ને લીંબુ લટકતા હોય એને પૂછો કોઈ મરી જવું એ વાત હાચું છે એ તો હાચી છે પણ તારી મૂસોનો આમ આટો મારીને વાયડાઈ કરીને કાળને ના નહીં પાડી દે કે જ્યાં નથી કાંઈ હાલતું ત્યાં કાંઈ હાલતું નથી કોઈનું બળ કાંઈમ આવે સાત દિવસની અંદર ગમે તે દી એક દી કાળ તક્ષત આપને કરડવાનો છે તો પરીક્ષિતની જેમ પરીક્ષિત એટલે જેને પારખ બુદ્ધિ છે જેનામાં પારખ બુદ્ધિ છે એ પારખ બુદ્ધિવાળા સાધકો આ ઉપાયને ગોતી લે છે નકર જેમ ઢોર ખાઈ પીને મરી જાય ને એમ માણસનું એવું જ છે એવું જ છે જેસો ફિરે ઢોર હરાયો ખાવે પીવે માલ પરાયો અપના ધનિકો નામ લજાયો મૂરખ મૂંડ મસ્તાન ભજન વિનાનો નરસે પશુ સમાન ખાવાની જો આપને ખબર પડતી હોય તો આપણા પશુમાં શું ફેર છે શું ફેર છે હે જેનામાં પારક બુદ્ધિ છે એ ઉપાય ગોતી લે છે અને પારક બુદ્ધિ કેળવવાને માટે સંત સમાગમ છે સંત સમાગમમાં જઈએ તો ખબર પડે કે મનુષ્ય દેહ હું કામ મળ્યો અને મનુષ્ય દેહની કિંમત શું અને આ દેહ દ્વારા આ સાધન દ્વારા હું સાધ્ય સાધવું એ સંતના સમાગમમાં જાય તો ખબર પડે આમનમ જિંદગીને વહી જાતા કાંઈ વાર લાગતી નથી મનુષ્ય દેહ એમનમ હેળે વયો જાય છે કર્મના બંધનમાંથી છૂટવાને બદલે જીવ માથે કર્મના પોટલા બાંધી અને હાઈલો જાય છે પછી જગતના લોકો ભલે એને ડાયો કે એની વાત થાય આટલી તો એની થાવર મિલકત પડી છે આટલું તો છોકરા માટે બેંકમાં બેલેન્સ કર્યું હતું આટલી ફલાણી મિલકત ઢીકડી મિલકત કે પણ એના ભેગું હું ગયું એના ભેગું કાંઈ ગયું એ એક એક હોયનું ના કોઈ ગયું એના ભેગું હું ગયું પાપ ને પૂજ સારા ને નરસા બે કર્મનું પોટલું ભેળું આવે બાકી બીજું કાંઈ ભેળું આવે કોઈ નહીં ગયું આ બધાને ખબર છે પણ જોવો છતાંય સંત સમાગમ વિના ત્રેશણા છૂટે છે બધાને નથી ખબર કે કાંઈ લઈ જવાનું નથી હવે લઈ જવાનું જ ઘોળ્યું હાલો લઈ જવાની વાત તો ઘોળ્યું પણ તમે પેટે પાટા બાંધીને કંઈક મહેનત કરી ને છોકરાઓને ભણાવ્યા હોય ને ગણાવ્યા હોય ને ધંધે ચડાવ્યા હોય ને કેટલું એને માટે ઘર્યું હોય ને કેટલી તિતિક્ષા ભોગવી હોય ને ગામડેથી અહીં બગસરામાં આવ્યા હોય છોકરાને હારામાં હારો બંગલો બાંધી દીધો હોય ને પૈણાવી દો પૈણ્યા પછી છોકરાના હાથમાં બધું આવે પછી તમને જ્યાં હુવારે અહીંયા તમારે હોવું પડે કે નહીં કે બાપુજી તમે અહીંયા મોટરખાના પણ સારું રહેશે કારણ કે તમને ઉધરસ આવે છે તમને ઉધરસ આવે છે અને આ બાજુ હાલચાલમાં મારી વાઈફને અનુકૂળ નથી આવે પણ તારી વાઈફને નો અનુકૂળ ન આવે તો મારી લાઈફ નું હોવું પડે કે ન હોવું પડે હા શું કહેજો એ કેમ કરવું પડે કે નહીં હે ભેગો લઈ જવાની તો આગી વાત રે આઈનું નાઈનું કરો ને એ આનું નાઈનું કરો નહીં એટલે બહુ મમતા બાંધવા જેવું નથી કાંઈક જીવનનું ભાતું ભર લીધા જેવું છે ભલામાં જીવનનું કાંઈક ભાતું ભર લીધા જેવું છે તો સાથે શું આવે કે સાત ભવનના મેલ સગળા ફર્નિચર ન્યારો એમાંથી સાત વેતનો હાથરો તારો બાકી બધો પરબારો પુત્ર વાલો ગર્વમાં ગુલતાન છે હું અને મારામાં ભૂલો એનું તને ક્યાં ભાન છે હું અને મારાના બંધનમાં હું કરવું એ જ ભાન ભૂલાઈ ગયું છે ભૂલાઈ ગયું છે ને એની સંતો યાદી આપે છે જે દેહ કરીને કરવાનું ભૂલાઈ જાય છે ને એની યાદી સંતો આપે છે કે મુખ્ય વસ્તુ ન ભૂલાઈ જાય તમે મોટી જાન જોડો બસો ગાડા પાંચસો ગાડાની ગાલો અટાણના સમયમાં બસો ગણો તો બસો કે પાંચસો બસોની જાન જોડો ને મોટો ઠાઠમાટ કરો ને એટલી ફોર વ્હીલ ને એ પ્રમાણે બધુંય હે હવે એવડી મોટી જાન લઈને નીકળો અને વરરાજાને ઘીરે ભૂલી તો તમારી કેવી થાય થાય ને વરરાજા વગર તમને કોઈ આવો કે તો ગમે એટલું કરો ઈશ્વર વરરાજો છો ભુલાઈ ન જાય નકર કાંઈ ત્યાં પત્તો નહીં લાગે ઈશ્વર છે ને એ વરરાજો છે ઈશ્વર વિના કોઈ તમને આવકાર છે નહીં છેલ્લે એના વિના આરો જ નથી આરોજ નથી વરરાજો છે આખી દુનિયાની દુનિયારૂપી મનુષ્ય માત્રની જીવ માત્રની વસ્તીમાં ઈશ્વર વરરાજો છે આવડો આ ભૂલાવો નો જોઈ નગર ફજેતીનો પાર નથી ફજેતીનો પાર નથી તો કયા છે ત્યાં સુધી કરસ્મરણ કિરતારનું જતન કર્યું જઠરામાં જેણે તારો દેહ ઘડ્યો છે એને આપણા આપણા દેહનો વિચાર કરો તો કુદરતની અજાય બી સમજાઈ જાય ઓહો હો 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 ગજબ નાખ ગયો છે ઈશ્વરે ગજબ કર ગયો છે તમારે શામડાની આંખ ભાળે ચામડું સાંભળે ચામડું સૂંઘે ચામડાને ખાટો ને તીખું ને ગળ્યું ને મોડું ને એની ખબર પડે આગળ જીભ ઉપર સ્વાદ નો મિલો તો તમને કેમ મજા આવે આઈસ્ક્રીમ ખાવ કે ગિરીશ ખાવ બે તમે ખાવ આંગણના પટ્ટામાં ગજબ નથી કર નાખ્યો હે સ્વાદ નો હોય તો સ્વાદ જ નો આવે ગમે એવી વસ્તુ સ્વાદિષ્ટ બનાવી પણ તમારી જીભ ઉપર મૂકો ને તમને સ્વાદ માં ખબર ન પડે તો હે નથી ગજબ કર્યો ખાલી આપણા દેહનો વિચાર કરો એમાં એ માણસનું મગજ કુદરતે કેવું બનાવ્યું અત્યારે તમે જે વૈજ્ઞાનિક ચમત્કારો જોવો છો આ માણસના માઇન્ડમાંથી જ ઊભું થયું છે હે માણસના માઇન્ડમાંથી જ ઊભું થયું છે આપણી અકલનો કામ કરે એવા કારખાના એવા બિઝનેસો એવા દિન પ્રતિદિન વૈજ્ઞાનિક સાધનો તૈયાર થાય છે આ બધું મનુષ્યના માઇન્ડમાં કુદરતે ખડકો આ એક દેહનો વિચાર કરો ગજબ કર નાખ્યો છે જેણે મનુષ્યને બધું આપી દીધું હોય કુદરતે જેને મનુષ્યને બધું આપી દીધું હોય અને બધું મનુષ્યને માટે ને એ મનુષ્યને માટે એક કરોડનો હીરો થાય એક અબજનો હીરો થાય આ બધા રત્નો કેને માટે એ કઈ પાડાન ડો કે ન બંધાય કોને કાયમ આવે કિંમત આપે કોણ કિંમત આંકે કોણ મનુષ્ય દરેક વસ્તુ છે એ બધું મનુષ્યને માટે સફરજન તમારા હાટું શીખું તમારા હાટું કેળા તમારા હાટું કેરી તમારા હાથું પછી લંગડો હોય આફુસ હોય કેસર હોય બધી તમારા હાટું જ ને હે કે હુંડા ભરી ભરીને એક ટાઈમ છે કેરી એને પાતા હો તો દૂધ ગયું આવે બધું આપણા હાટું ને કેટલી જાતના ફૂલ ફળ ધાનો નાખી નજર ન પડે એટલું મનુષ્યને માટે ખાવાનું બનાવ્યું ને પશુને જ કેટલું ચકલાઓ છે કબૂતર છે બહુ તો જાહેર નાખે માણા બાજરો નાખે મકાઈ નાખે એ સોખાની કણકી નાખે એને જ બેસિયાર વા ખાવાના ગાયો ભેંસો બળદને કડબ છે બાજરાની હોય જાહેરની હોય કે રજકો છે ગાજર છે રજકો ને ગાજર તો કેવા બિચારા કપાસના કાલા ખાય છે જ તમારા માટે કેટલી જાતની નવીન નવીન વસ્તુ બને મને સપન ભોગ તો ભગવાનના વખતમાં વખત અટાણીત કેટલાય સપન થઈ જાય કેટલાય સપન થઈ જાય એટલા એટલા આપણા માટે નથી નવું 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 તમે જોવો તો કઈ આપણી

કુદરતે મનુષ્ય કરુણા છે એની ખબર પડે જતન કર્યું જઠરામાં જેણે તારો દેહ ઘડ્યો એણે આ કામ કર્યું છે અતિ ઉપકારનું કયા છે ત્યાં સુધી કરી લે સ્મરણ કિરતારનું કાન નેત્ર દીધા છે કેવા સર્વે અંગ મૂલ કેવા પશુઓને કાન છે ને તમારેય છે તમારે આંખ છે ને પશુ નહીં આંખ છે પણ તમે દ્રશ્ય જે જોઈશ અને રાજી થઈ શકો એ પશુ ન થઈ શકે ગાયો વેહું ને તો કાંઈ તાજ જોવા ન લઈ જવાય લઈ જવાય પાળેલ કુતરાન કદાચ ભેળો લઈ જાઓ કે જો આ દુનિયાની અજાય બી આ પહેલા નંબરનો તાજમેલ એને ખબર પડે ખબર પડે કુદરતે અવનવી રચના કરી ઈ તમે દ્રષ્ટિથી જોય એને તમે સમજી શકો પશુ ન સમજી શકે સમજી શકે પછી તમારે કાન છે એને કાન છે તમે હરિકથાનો રસ માણી શકો એ માણી શકશે એટલે કથા વંચાતી હોય અહીંયા ગાય ભેંસ કે બળદ આવીને બેસી જાય તો એને ખબર પડે કે ટાણે રામા અવતારની કથા આલે છે કૃષ્ણ અવતારની આલે છે કપિલ અવતારની આલે છે કે વામન અવતારની કથા આલે એને ખબર પડે કોને ખબર પડે તમને પડે ઇન્દ્રિયો પછુઓ નહીં છે તમારે છે પણ તમારામાં કંઈક વિશેષ છે તમારામાં કંઈક વિશેષ છે તમારે જીભ છે મૂક છે પશુ નહી છે પણ તમે અરિગુણ ગાઈ શકશો એ ગાઈ ગાઈ શકશે શકશે નહીં તો તુલસીદાસ કે તમને કાન કથા સાંભળવા દીધા તો જે કાનથી તમે કથા નો સાંભળો તો એમ માનજો કે આ નાગ ને રહેવાના દર છે રામાયણ તુલસીદાસ જે મસ્તક હરીના ચરણે નમતું નથી છંતના શરણે નમતું નથી એ તુંબડું છે તુલસીદાસ કે ધૂમડું છે છે જે આંખથી દર્શન કરવાનો ભાવ નથી એ ખાલી કોડા છે ખાલી કોડા છે જે જીભથી હરીગુણ ન ગવાય નાગની જીભની જેમ ખાલી લબલબ થાય છે

તમારે પગ છે ને એને પગ છે પણ તમે આલીને સંત સમાગમમાં જઈ શકો યાત્રા કરી શકો એવડાઈ કરી શકો તમે ગોકુળ મથુ રાજા અહીંયા વાદ્રા છે જ છે જ નથી પણ તમારી ઠેલી રેડી પડી હોય તો ઉપાડી નું યોજાય જાડવા ઉપાય એને એ થોડી ખબર છે કે આ જાત્રા અહીંયા આવ્યો છે આ વનરાવનમાં આવ્યો છે આની ઠેલી ન ઉપાડાય એની ખબેર છે એ વનરાવનમાં જ રેહશ પણ વાઈંદ્રા હોય તો હું કામના શું કામના હે એમ મનુષ્ય દેહ મળ્યો પણ આપણી વાનર વૃત્તિ ન મટે તો હું કામનો શું કામનો મનુષ્ય દેહ કામનો હું કાંઈ કામનો કાન નેત્ર દીધાશે કેવા સર્વે અંગ તને હૃદય દીધું છે વિવિધ વિચારનું જાણવા વિચારવા કુદરતે મન બુદ્ધિ આપી આ વિવિધ પ્રકારની શ્યાર ઓફિસો મનુષ્યને કુદરત મહારાજે આપી છે કે જે દ્વારા જાણી શકે વિચારી શકે પાપુણ્યનો વિચાર કરી શકે નિવેડો લ્યાવવાનો વિચાર કરી શકે કારણ કે કુદરતે જાણવા વિચારવાની શક્તિ એક મનુષ્યને જ આપી છે આપી છે તો મનુષ્ય કેવળ કેવળ ને એનું ભજન કરીને જીવન મુક્તિનો લાભ લેવા માટે મળેલો છે મળેલો છે કર્મના બંધનમાંથી છૂટવા મળેલો છે તમે ગમે એટલા ભયંકર તમે ભૂતકાળની અંદર કરેલા હોય એ બધાય ભયંકર કર્મમાંથી છૂટી જવું હોય તો મનુષ્ય દેહ કરીને છૂટાય પણ કોઈ સંતના ચરણેથી સ્થાન લેવી પડે છેની કે એના નામની નામના પ્રતાપે કરીને નામના લક્ષ્યથી નામના ધ્યાનથી જન્માંતરોના કર્મમાંથી જીવ મુક્તિ મેળવી લે છે મેળવી લે છે અને એવા પુરાવા ઇતિહાસના પાના ઉપર છે કે કે બન્યો બન્યો વાળીઓ ભેલ વાલ્મિક ઋષિ બન્યા કે નો બન્યા એના કાંઈ કર્મ ઓછા હતા કર્મ ઓછા હતા કાંઈ બાકી રાખી હતી કાંઈ બાકી રાખી હતી તોરલે જેસલને પૂછ્યું કેટલા કિરા એટલે જ આ વાણ હલે સીડ્યું છે તારો પુકાર જાડેજા ધર્મને સંભાળી તો તારી બેડીને બુડવા નહીં દઉં જાડેજા એમ તોરલ કે છે તો કે ગોંદરેથી વારેલ ગાય પશુ પંખી માર્યા પિતાને દુભાવ્યા સરોવરની પાયરો તોડી કેટલી વિભૂતો કાંઈક મોડ બંધા માર્યા પશુ પંખી મૃગલાનો તો કોઈ હિસાબ નહીં એવું કેતા કેતા છે એમ કીધું કે જેટલા માથાના વાળ સતી એટલા માથાના વાળ એટલા કરમખી છે કંઈ બાકી જ નથી રાખી તોરલ કે તોય વાંધો નહીં તોય વાંધો નહીં કા કે પાપ કી પાળ ન પોસે પાતાળ મેં ઓ લાપકી પાળ મેં લે ધ્યાન કરીને ધ્રુવ બેઠ ગયા ઓ દયાકા મારક દેખલે દયા કા દેખ લે દુનિયા સુદામાના મોલ સોનમે સુનિયા હરિનામ પર હાજર રહે ભરો પડે અને ભ્રમણા ભાંગે તો ભેદ પીડોસે મેદાનમાં તારાથી લેવાય તો લઈ લે લેવરના નામની આગળ પાપ કોઈ વસાતમાં નથી ઈશ્વરના નામની આગળ પાપ કોઈ વસાતમાં નથી વસાતમાં નથી એવો નામનો પ્રતાપ છે એવો નામનો મહિમા છે એ સંતોનો સમાગમ કરીને એ મહિમા જાણીને નામની પ્રાપ્તિ કરીને મનુષ્ય દેહ કરીને જે ઈશ્વરનું સ્મરણ કરી જાય એ કર્મોના બંધનમાંથી છૂટી અને પરમપદને પામી જાય છે જન્મ મરણના કારણમાંથી જીવ બહારો નીકળી જાય છે એટલે એની ભલામણ આ મહાપુરુષો સંતો આપણને વારે વારે જાગૃત કરી અને ઢોલ વગાડીને કહે છે ઢોલ વગાડી છે સાવવા ઓદર ભરવા કર કરે કરવા કામ સંસારના દાંતને ચાવણું ચાવવાને માટે આપ્યા છે કેટલી એની બધી કાળજી તમે જોવો તો ખરા

સંસારના કાર્યો કરવાને માટે આપ્યા છે સેવા કરવાને માટે આપ્યા છે પણ જે હાથથી સેવા કરવી જોઈએ અને શુભ કર્મનું ફળ પ્રાપ્ત કરી લેવું જોઈએ એને બદલે એ જ હાથ માણસ નો કરવાના કર્મ કરી નહીં હાથ નહીં અપવિત્ર કરી નાખે છે પગને અપવિત્ર કરી નાખે છે દરેક ઇન્દ્રિયોને અપવિત્ર કરી નાખે છે આ બધી રીતે જે આખું જીવન અપવિત્ર કરી નાખ્યું છે એને પવિત્ર કરવાને માટે જગતની અંદર હોય તો સંત સમાગમ છે સંત સમાગમ સત્સંગ એ દરેક ઇન્દ્રિયોને મનની શુદ્ધિ માટે ઉત્તમમાં ઉત્તમ સાધન છે આવો આપણા મનની મેળાએ આલી મનનું ગમતું કરવાને માટે કંઈક નો કરવાના કર્મ કરીને જીવનને અપવિત્ર કરી નાખ્યું હવે એને પવિત્ર બનાવવું છે અને પવિત્ર વગર શાસ્ત્રોનો મત છે કે ભગવાનના સાનિધ્યની અંદર જઈ શકાતું નથી તમારે ઈશ્વરના સાનિધ્યમાં જવું હોય તો પવિત્ર બનવું પડે બરાબર કોઈ પણ શાસ્ત્રોક્ત કર્મ હોય કે વેદોક્ત કર્મ હોય એની અંદર પેલો વિધિ નાવાનો આવે ને તમે એક નાનું એવું વ્રત સત્યનારાયણની કથા કરો ને બ્રાહ્મણ આવે ને તમારી પાસે પૂજા કરાવે ને પછી કથાની શરૂઆત થાય તો બ્રાહ્મણ આવીને પહેલા તમને શું કરાવે કે ભાઈ નાઈ લીધું પછી હમણાં પૂજામાં બેહવું જોઈ પૂજામાં ઘણી વિધિ આવે પછી માણસો ભેળા થઈ જાય કે ગોર બાપા નાયો નથી તો ઝટક જ નાઈ લે પૂજાનો ટાઈમ થઈ ગયો એ બાપા નાયો નથી કરાવવા મંડોને ને કે હાલતા છે નાયા વગર પૂજા થતી છે કે કરાવો નહીં થાય તો નહીં કરું કે એ તો થાય જ પણ નાયા વગર પૂજા કરાય નહીં એનો અર્થ એ છે સિદ્ધાંત એ છે કે પવિત્ર થયા વગર ભગવાનના સાનિધ્યમાં જઈ શકાતું નથી આ વિધિ છે એની પછવાડે જબરજસ્ત રહસ્ય છુપાયેલું છે કે પવિત્ર થઈને જ એના સાનિધ્યમાં જવાય છે પણ તમે નાઈ નાખ્યા એટલે તો દેહનો મેલ વિધિ કર્યો તો ખાલી પવિત્ર થવાનો વિધિ કર્યો પવિત્ર થયા નહીં જો નાવાથી પવિત્ર થઈ જવાતું હોય હે તો જે માણસમાં બહુ દુર્ગુણ હોય કે અવગુણ નો કોઈ પાર જ નો હોય એને સીધે સીધો આપણી ટિકિટ ભાડે ખર્ચો જબોળી આવી હોજો થઈ જાય તો કોઈ પવિત્ર થાય એટલે એના બધા રંગઢંગ ફરી જવા જોઈએ ને ન ફરી જાય મેલું કપડું હોય ને ધો એટલે ઉજળું થાય છે કે નથી થતું હે તો જો પવિત્ર બને તો સ્વભાવનું પરિવર્તન થવું જોઈએ ને સ્વભાવનું પરિવર્તન થાય એનું નામ પવિત્ર બન્યા કહેવાય એનું નામ જો વાળીઓ પવિત્ર બન્યો તો જે હિંસા કરતો તો લૂંટી લેતો તો એ બધુંય મેલ દીધું અને એના જીવનના રંગ ડંગ ફરી ગયા અને એક ઈશ્વરના નામમાં લાગી ગયો અને હકનીતિથી કમાવા મીડ્યો કે નહીં એ પછી એવડો મૂળ ધંધો ચાલુ રાખ્યો તો તે આપણે જાત્રાએ જલાવી જઈ આવી તો એ મૂળ ધંધો ચાલુ રાખી પવિત્ર ન થયા એનો પુરાવો ન બોલવાનું બોલતા હોય ન ખાવાનું ખાતા હોય ન જવાનું અહીંયા જાતા હોય એટલે નથી પવિત્ર થયા એનો એ પુરાવો છે બરાબર તો વિધિ છે પવિત્ર થવાનો નાવો એટલે વિધિ છે ખાલી પણ મનની શુદ્ધિ એને મહાપુરુષો પવિત્રપણું કહે છે એ મનની શુદ્ધિ સત્સંગ થકી થાય છે મનની શુદ્ધિ માટે મનથી પવિત્ર થવાને માટે ઉત્તમમાં ઉત્તમ જો જગતની અંદર કોઈ સાધન હોય તો હરિકથા છે સંતનો સમાગમ છે સંત સમાગમથી હરિકથાથી મનની મલિનતા દૂર થાય છે કારણ કે ખબર પડે કે આ સાચું કહેવાય આ ખોટું કહેવાય આ કરવા જેવું આ નહીં કરવા જેવું ને સત્સંગની અસર જ એવી આપણા મન ઉપર થાય છે કે તરત જ આપણે ખોટે માર્ગે જતા બ્રેક મારે અટકાવે કે વાત તો જાણે સાચી છે મનુષ્ય જેવા મનુષ્ય ઉઠીને આપણે અભ્રષ્ટ શબ્દ તો ન જ બોલાય બોલાય ન બોલાય ગીતાજીની અંદર ભગવાને કીધું ગાયમાં હું ગધેડામાં હું બ્રાહ્મણમાં હું સંડાળમાં હું તો દરેકમાં ઈશ્વર હોય તો પછી ઢોરને ગાયર આપણે ન દેવાય કારણ કે કૃષ્ણ ગીતામાં બોલ્યા કે દરેકની અંદર હું છઉ મારો વાસો છે આત્મ સ્વરૂપે મારું અસ્તિત્વ દરેકની અંદર રહેલું છે આવું જ્ઞાન જ્યારે થાય તો પછી મારે ઢોરની ગાય કેમ દેવી કારણ કે એમાં ઈવડોય બેઠો છે એમાંય બેઠો છે આ સંતના સમાગમ થી ખબર પડે બજારોમાં આટા મારતા હોય આપણે એવું જ્ઞાન મળે ભલે હગો ભાઈ હોય પણ વ્યવારે કાગડો કાળો હો ભલે કે હોય તો કહી દેજે પણ મુકતો નહીં હા મુકતો નહીં ત્યાં એવી શિખામણ મળે અને સંતના સમાગમમાં જાવ તો આવી શિખામણ મળે એટલે કરે છે વેદવાણી પોકાર જગતમાં સત્સંગની છે વેદવાણી પોકારી પોકારીને કહે છે કે તમારી પાસે જેટલો સમય હોય એટલો સમય મહાપુરુષના સમાગમમાં ગાળો સત્સંગની એક પળ તમારા ભાગ્યની રેખાને પલટાવશે જીવનને સુધાર છે કાંઈક જીવનમાં નવી કળા ખીલાવશે મહાપુરુષ ના એક સમાગમ ની પળ જીવનમાં બીબા ઉપર કઈક બીજી ભાઈ પાડે છે ઉપર બીજી પાડે છે એક કરે વેદ વાણી પોકાર જગત માં સત્સંગની છે બલિહાર સત્સંગ અને ગુરુની સેવાથી પાપી થયા છે બહુ પાર સત્સંગથી મહાપુરુષની સેવાથી પાપીઓ પણ બહુ સાગરને તરી ગયા છે મનની મલિનતાને દૂર કરીને ઈશ્વર ભજનમાં લઈ ગયા છે જેને ભક્તિ કરવી છે ઈશ્વર ભજન કરીને જીવન મુક્તિનો લાભ લેવો છે એણે પહેલું કામ મનની શુદ્ધિનું કરવું જોઈએ પવિત્રતા પહેલા પ્રાપ્ત કરવી જોઈએ પવિત્ર થયા વગેરેના સાનિધ્યમાં જવાતો નથી ને પવિત્ર થવાને માટે આ જળ કાયમ આવતું નથી કારણ કે મનને અડે નહીં આ પાણી મનને અડે નહીં મનને તો સત્સંગના શબ્દો જ સ્પર્શ કરે છે એ જ સ્પર્શ કરે છે બાકી નહી સત્સંગને ગુરુ સેવાથી પાપી થયા બહુપાર

લાખાને જો ધનજી ભગત કે રૂડીભાઈ કે લોયણનો સંગ ન થયો હોત તો એવો જ રહેવાનો હતો કુંભારાણાને લીલલનો સમાગમ ન થયો હોત તો એવો ને એવો વિષયનો કીડો જ રહેવાનો હતો વિષયનો કીડો જ રહેવાનો હતો સંત સમાગમના બધા પુરાવા દેખાય છે બધા પુરાવા દેખાય છે એના ઇતિહાસના પાના ઉપર રજીસ્ટર લેખો ભીડ્યા છે કે સંત સમાગમનો આવો લાભ થાય છે આવો લાભ થાય છે ભગવાન બુદ્ધના વખતમાં એક કરીને માણાને કાંડા કાપીને આંગળીઓનો હાર પહેરે એને અંગુલી માર કહેવાતો એને જો બુદ્ધનો સમાગમ થયો તો એ પણ સંત કોટીમાં આવી ગયો આવા આવા માણસો માણસો પણ સંતના સમાગમથી પવિત્રપણાને પ્રાપ્ત કરીને પરમપદના અધિકારી બને છે સંત સાધુ કે ભક્ત થયા એને સત્સંગનો આધાર કરે છે વેદવાણી પોકાર જગતમાં સત્સંગની છે બલિહાર વળિયામાં રાજા રયતનો ભેદ નહીં ભલે બ્રાહ્મણ હોય કે સમાર ભેદ નહીં ઊંચનિશનો સર્વતણો અધિકાર રાજા હોય તોય ભલે રૈયત હોય તો એટલે ગરીબ હોય તોય ભલે કે કોઈ પણ જાતના વસ્તીમાં નાના મોટા ગમે માણસ હોય રાજા નો ભેદ નહીં ભલે બ્રાહ્મણ હોય કે સમાર ઊંચકોળ બ્રાહ્મણ હોય તોય ભલે અને સમાર હોય તોય ભલે ઈશ્વરે એના ભજનનો તો બેયને સરખો જ અધિકાર આપ્યો જેટલો બ્રાહ્મણને આપ્યો એટલો સમારને આપ્યો છે એને ઈશ્વર ભજન કરવાના અધિકારમાં કોઈ ફેર નહીં કોઈ ફેર નહીં ગમી જ્ઞાતિનો માણસ હોય ઈશ્વર ભજનનો અધિકાર તો બધાનો સરખો જ છે એમાં કોઈ ફેર જ નહીં ઈશ્વરે એવો ભેદ જ નથી રાખ્યો એણે એવો ભેદ જ નથી રાખ્યો અને આ તો કહેવાય નહીં ન કર વેદની ઋષાઓ લખનારા બધા નાની નીચી જ્ઞાતિમાં જન્મેલા છે અને એણે વેદની ઋષાઓ લખી આલો વ્યાસમુનિ કોણ જેણે ભાગવત જેવા અઢાર પુરાણ લખ્યા એ કોણ કોણ હતા બ્રાહ્મણ હતા વ્યાસમુનિ બ્રાહ્મણ હતા પારાસોરનું બુંદ અને મસ્કંદા એટલે ભીલની દીકરી એના ગર્વથી જન્મેલા ભીલ દીકરી મસ્કંદામાંથી જન્મેલા વ્યાસ મુનિ પણ જેણે અઢાર પુરાણ લખ્યા હવે આપણે એમ કહેવાય કે આ તો ભીલની દીકરીની જન્મેલા વ્યાસ એનું લખેલું કઈ આપણે વંચાય આલે જખ મારીને વાંસવું પડે એમાં કઈ હાલે જેણે વેદની ઋષાઓ લખી એકલ સિંગી અરણીના વ્યાસ મુનિ વણ પરણીના જોની સુતપુરાણી કોણ કરણીના જેણે વેદની ઋષાઓ લખી ક્યાં જનમાંને કેવા શાસ્ત્રોની રચનાઓ કરી ઈશ્વર ભજનનો બધાને સરખો જ અધિકાર છે જેટલો બ્રાહ્મણને એટલો સમાર નહીં કોઈ ભેદ નહીં ભેદ નહી ભલે બ્રાહ્મણ હોય કે સમાર ભેદ ઊંચ ઈશ્વર કરવામાં કોઈ ઊંચ નીચનો ભેદ નથી આ તો બધી વર્ણ વ્યવસ્થા છે ને ઋષિમુનિઓ જે કરી તે બરાબર છે સૌ સૌના વર્ણ ની અંદર બધા વરે પરણે ને સૌ સૌની રીતે વ્યવહાર કરે એ વાત બરાબર છે છે વર્ણ વ્યવસ્થા અને એમ રહેવું જોઈએ હવો ની રીતે બીજું તો શું છે આમાં બાકી કુદરત નહીં ઘેરે બધા સરખા છે ન્યા કોઈ નાનું નહીં ન્યા કોઈ મોટું નહીં કોઈ નાનું મોટું નહીં રાજા રયતનો ભેદ નહીં ભલે બ્રાહ્મણ હોય કે સમાર ભેદ નહીં ઊંચ નીચનો સર્વતણો અધિકાર જેને મનુષ્ય અવતાર મળ્યો એ બધાને ઈશ્વર ભજનનો સરખો જ અધિકાર છે આ અધિકારને સમજવો જોઈએ આ અધિકાર કુદરતે આપ્યો એને સમજવો જોઈએ જે કુદરતે આપને અધિકાર આપ્યો છે એ વાતને જ આપણે ભૂલી ગયા છીએ આ અધિકારનો જે કાગળ દીધો છે એની ફાઇલ જ ક્યાંક આપણી ખોવાઈ ગઈ છે એ ફાઇલ જ ક્યાંક ખોવાઈ ગઈ છે અને કોણ જાણે હલકી ફાઇલ ક્યાંથી આઈ થવી ગઈ ને એટલે જે નથી કરવાનું એ કરવા મીંડા છે એને અધિકાર જે આપણો છે જે કરવાનું છે એ તો હાવ ભૂલાઈ જ ગયો છે આ જે અધિકાર આપ્યો છે એ અધિકાર પ્રમાણે તમે કરો તો જીવનમાં એનાથી લાભ થાય એવો બીજા કોઈથી નહીં થાય ઊંચામાં ઊંચી પોસ્ટ મેળવવાનો અધિકાર તમને કુદરતે આપ્યો ઊંચામાં ઊંચી પોસ્ટ જીવમાંથી સીવ થાય કેવડી પોસ્ટ આલો ગયો કેવડી પોસ્ટ મેળવવાનો અધિકાર આપ્યો છે પણ આ ફાઇલ જ ન થાવ કે ખોવાઈ ગઈ કઈ ખબર જ નથી કે આ ફાઇલ ક્યાં ગઈ આ નગર એવડો એ અધિકાર છે અધિકાર મેળવાનો કહે રે કબીરા તો વસ્તુ અમૂલક હરીને ભજતા હરી હોય સોય રે રંગીલા આરે અવસરમાં જેણે સદગુરુ સેવા એના તો મીઠાશે વાદ ને વિવાદ રે સોય રંગીલા વળી ધનવાન પામે એને નિર્ધન પામે રેવાય ન હોય ઘરબાર એ ભગવાનનું ભજન કરી શકે નિર્ધન કરી શકે કથા વાંચો રાજા મહારાજાઓ હોય ભક્તિ કરી ગયા રાજ રાજ સમૃદ્ધિનો કોઈ પાર નહી એવા સમૃદ્ધિવાન રાજાઓ પરમ વૈષ્ણવો યોગેશ્વરો જેવા જીવન જીવી ગયા રાજ કર્યાન ભક્તિ કરી ગયા રાજ કર્યાન ભક્તિ કરી ગયા અટાણે તો રાજકારણમાં આવ્યો નથી પીવા શીખ્યો નથી

પરમ ભક્તો અમરીશ રાજા પ્રહલાદ રાજા વિષા રાજા કેટલા રાજાઓ ભાગવતમાં જ કથા આવે છે રાજા મહારાજાઓની જ કથાઓ આવે છે હરિચંદ્ર રાજા બળી રાજા હે યુધિષ્ઠિર રાજા બધા રાજાઓ જ રાજ કરી ગયા અને ઈશ્વરનું ભજન કરી ગયા જન્મને સફળ કરી ગયા તૈયા અને તારી ગયા તૈયા ને તારી ગયા એટલે શ્રીમંત નો ભક્તિ કરી શકે સંપત્તિ ભક્તિ કરવા નડે ખાવ ખોટી વાત છે હાવ ખોટી વાત છે સંપત્તિ નડે નહીં સંપત્તિ તમને ભક્તિ કરવામાં સાથ આપે સાથ આપે ઈ નડે વાત હાવ ખોટી છે ઈશ્વર ભજન કરવામાં ગરીબાઈ નડતી નથી નડતી નથી બેમાંથી નડતું તો નડે છે કાપડા લખણ નો સાવકારી નડે નો ગરીબાઈ નડે આપણા દુર્ગુણો નડે છે દુર્ગુણો નડે છે અને દુર્ગુણો સંત સમાગમ વિના દૂર નથી થતા નથી થતા અને નથી થતા દુર્ગુણ દૂર કરવા હોય તો સંત સમાગમ ઉત્તમ સાધન છે અવગુણોમાંથી મુક્તિ મેળવવાનું સાધન સંતો બતાવે કે જેનાથી મના મનના બધા દુર્ગુણ દૂર થઈ જાય છે ધનવાન પામે નિર્ધન પામે ભલે રેવાય ન હોય ઘર બાર કુળવાન પામે એને નિર્લજ પામે કુળવાન હોય એ ભક્તિ કરી શકે ને જેને પુત્રરૂપી સંતાન ન હોય એ બી ભક્તિ કરી શકે આ તો આપણી માન્યતા છે કે દીકરા ન હોય તો કોણ પાણી પાય જીવ અસરગત્ય જાય સે ઈ નથ પાતા એનું કરો ને સે ઈ નથ પાતા એનું કરો ને હે કે બાપા માંદા છોકરો આવ્યો ક્યાં પણ છોકરો બાપા બોલે છે કેમ કરો હા બધાય પછી આખું કુટુંબ ભેળું થાય પિંટુડો ને ભીંટુડો ને બધા આવી જાય કાકી ને માસી ને ડુકડા ડુકડા હોય બધા આવી જાય ગાય ને પૂછડે પછી હાથમાં ડાબડો રહીને પી બાપા પી બાપા કોઈએ ભામણ નહીં ન પૂછ્યું એ અટાણ સુધી કોઈ ભામણ ન પૂછ્યું કે ગોર બાપા પૂછડે થી આમ પાણી સડે મોઢે તગારો મેલો રેડતા હો તો ઠીક પણ આ પૂછડે કોઈ અટાણ સુધી પૂછ્યું એ તો ગોતી ગોતી ને બરકી લે હાલો બધા રેડી જ દો પણ ક્યાં આ ઋષિ મુનિઓ આપને ઠપકાઈ રાજે તમે તમારા બાપા ને મોઢે નથી પાયું ને આલો રેડો પૂછડે રેડો બાપાને મોઢે ને હવે પૂછડે રેડો કોઈ પૂછે બ્રાહ્મણો આપણી વિધિ કરાવે એના ગાય ડિયા મળે તે ગાય ને પૂછડે એ નથી રેડતા નહીં ગાય ને રેડી દઈએ કુળવાન પામે નિરલજ પામે પુત્રરૂપી સંપત્તિ ન હોય એટલે અસર ગતિ થાય એવું કઈ છે નહીં પણ સંતો એમ કે છે ભજન વિનાનો વાંજીયો જીવડો જેનું દિલ રહે છે દુભાדו જીવડા જાણી લેજે આસે સમજણની બે વાતો ભજન વિનાનો જીવ હૃદય વાંજીયો છે વાંજી તુત્રાષ્ટ જેવા હો દીકરે વાંજિયા છે ઈશ્વરનો ભાવ જ નથી ભાવ જ નથી સો દીકરે વાંજિયા સો દીકરે વાંજિયા જે હૃદયમાં ભક્તિભાવ નથી એ હૃદય વાંજ્યું કહેવાય છે એનું અપસુગન થાય છે ભક્તિ વિનાનો છે હામો નહીં હારો એની જનેતાનો જાયો એને તો નકામાનો નૂર ગુમાયો પણ ભક્ત જનમાં એને ધન્ય છે ધન્ય ધન્ય હરિજન જાયા વૈકુટે વાગ્યા એના વધામણા ત્રણ લોકમાં પડી છે સંતો ની સાયા ભક્તિ છે જ્ઞાન વૈરાગ્યની શુદ્ધ વિચાર હોય તો આવે કહે કલ્યાણ જીવન ફેરા કોઈ આવા સમજો ને ફાવે ભક્તિ જ્ઞાન ને વૈરાગ્યની છે કઈ ઢીલા ટપકાની નથી જ્ઞાન અને વૈરાગ્યની મારો આત્મા એ પોતે ઈશ્વર છે આવી સમજણ અનુભવથી પ્રાપ્ત કરવી આ જ્ઞાન છે આ છે અને ઈશ્વર સિવાય દુનિયામાં તમને કાંઈ વાલું ન લાગે એ વૈરાગ છે ઈશ્વર તત્વને નક્કી કરવું ઓળખવું સમજી લેવું જેમ છે એમ એ જ્ઞાન છે અને એનાથી વધારે તમને મનમાં કાંઈ વાલું નહીં આ વૈરાગ છે આ બે હોય તો વગર માળા એ તમ પાર પડી જાવ લ્યો હું કેવું છું કંઠા કંઠી કદાચ પહેરો વગર ન પહેરો નામની માળા ફેરો સમરણ કરે ખીમ સાહેબ ગુરુ ભાણ પ્રતાપે આ હર દમે દમ બોલે ઈ છે પ્યારા ફેરી લ્યો કોઈ નામની માળા મટી જાય તમારા જન્મ જન્મના કર્મના જંજાળા સંતો ફેરો ની કોઈ આ નામની માળા ભક્તિ છે જ્ઞાન વૈરાગની શુદ્ધ વિચાર હોય તો આવે એના એક કલ્યાણ જીવનદાસને આવી સમજણ લે ને એનો ફેરોફ આવે એનો ફેરોફ આવે બાકી વળી આમાં દેશ દિશા કોઈ બાદ કરે નહીં રાહુ નહીં નડનાર જે પડ જાવે સત્સંગ કરતા એ મુર્ત અભ્રંપાર દેશ દિશા કોઈ બાદ ન કરે તમે ઉગમણું મોઢું રાખીને માળા ફેરવો તો જ ભગવાન કબૂલ કરે એવું ખરું ઉગમણા ભગવાન છે તો આથમણા તમે છો આથમણો કોણ છે અખિલ વિશ્વની અંદર એનું અસ્તિત્વ છે ત્રા ખૂણે બે હો ભાવ હોય તો ત્રા ખૂણે અને અગ્નિ ખૂણો હોય તો કોઈ હરકત નથી કોઈ હરકત નથી આ તો આપણા ના બધાય ડોળ છે લે તમે બારું મકાન કર્યું ગેર માં થારું સિંહ હોય માં હું વાંધો ગરબારો ગરમાં તો હારા હારા જાડવા હોય ને હું વાંધો પણ ગરબારામાં એ દિશા ઠીક ન કહેવાય કેટલાય નથી પછી અવળા મકાન હોય ત્રાખોણ બાયણા પાડતા પાછા પાડીને શાસ્ત્રી ના પાડી કે આ બાજુ બાઈણું ન હારું બાયણા બદલાયવા તોય હરખું ન આવ્યું બાપુ કાંઈ હરખું ન આવ્યું ન આવ્યું મનુસમૃદ્ધિમાં તો એવું લખ્યું છે કે શ્રાદ્ધ વિધિની અંદર જે વાસ્તુશાસ્ત્ર જોતો હોય ને લાઈનમાં નો બેહવા દેવો એને એને શ્રાદ્ધ વિધિમાં બ્રાહ્મણની લાઈનમાં નો બેહારો જે વાસ્તુશાસ્ત્રી હોય એ મનુ સમૃદ્ધિમાં એવું લખ્યું ખોટા ફાંડા પડાવે એવું કઈ નથી માણે જીવનની અંદર સુખ દુઃખ આવે પણ સુખ ઓર મે આનંદ રહેવે ગુણ ગાવે સાધુ એવા અમને જેને સુખ દુઃખ ની નાવે હેડકી વ્યાપે નહી કામ ને ક્રોધ ગંગા સતી બોયલા ભાંગી મારા આવે દિલની ભ્રાત મેરું ડગે તોય મન નો ડકે ઈશ્વર ભજનમાં કોઈ દિશાનો બાદ નથી કોઈ દિશાનો બાદ નથી ભાગવત ક્યાંય બેહે તો કાનદૈન હાંબળ જેવો ભાગવતના માઇતમમાં કથા કેવી રીતે બેહારવી એનું લખ્યું એમાં લખ્યું કે બંને તો પૂર્વ દિશા તરફ પોથી રખાય પણ કદાચ પૂર્વ દિશામાં તમારા ફળીમાં અનુકૂળતા ન હોય તો બીજી દિશા તરફ પણ રાખી શકાય છે જ્યાં સગવડ હોય ત્યાં બધા માણસો વ્યવસ્થિત બેસી શકે એવા ઠેકાણે કથાનું સ્થાન નક્કી કરવું ઘરે હાકડ હોય તો ચોકમાં વહી જવું ચોકમાં હાકડ હોય તો સોરે વહી જવું ન્યાય સાકળ હોય તો નદી કિનારે વહી જવું અને દિશાની અનુકૂળતા નો હોય તો ગમે દિશા તરફ ઓથી રાખી શકાય છે પૂજ્ય અને પૂજક વૈશ્યની જે દિશા છે એને પૂર્વ દિશા સમજવી એમ વ્યાસ મુનિ ભાગવતમાં લખ્યું છે પૂજ્ય અને પૂજક એની વૈશ્યની જે દિશા છે એને પૂર્વ દિશા સમજવી કથા કહેનારો નાભળનારો બે બેયની વૈશ્યની જે દિશા છે એની પૂર્વ દિશા એ પૂર્વ દિશા એવું ભાગવત માં લખ્યું છે હવે આપણે સાંભળતા હોય કે ન સાંભળતા હોય કેને કેને ખબર ખબર છે છે ભાવ હોય તો દિશાનો કોઈ ભેદ નથી ગમે દિશા હોય દેશ દિશા બાદ કરે નહીં જેને રાહુ નહીં નડનાર એનું ભજન કરે એને કોઈ ગ્રહો પનોતિઓ બીજું ત્રીજું અનેક પ્રકારના જે દોષો કહેવાય છે એ ઈશ્વર ભજન કરનારને કઈ નડતા નથી કારણ કે એના નામથી બધા અવગુણ દૂર થાય એના નામથી બધા અવગુણ દૂર થાય એકેય અવગુણ ઢુકડા ન આવે લઈએ હરિગુરુ નામ એકેય અવગુણ નામની આગળ ન આવી શકે નામ બધા દોષોને દૂર કરનાર છે બધા દોષમાંથી મુક્ત કરનાર છે ખરેખર જેને ભજન કરવું છે એને આવી વાતમાં આવી લપમાં કાંઈ પડવું નહીં ભજન કરી લેવું જય ભાવ જાગે ને ગમે મોઢે બેઠા હોય જય ભાવની પળ આવે તો એ સમજવું કે હું ઉગમણો જ બેઠો છું જય ભાવની પળ આવે ને તો એમ સમજી લેવું કે હવે હું ઉગમણો જ બેઠો છો ભાવનો સૂરજ ઉગ્યો એ જ હસો ને હે હૃદયમાં ભાવનો સૂર્ય ઉગ્યો એટલે આપણા માટે પૂર્વ દિશા સર્જન થઈ ગઈ સર્જન થઈ ગઈ ભાવ વિના ગમે દિશામાં બેહો તો હું કામનું ભાવ વિના હું કામનું શ્યારા આંગળે જમી પલ્લી હોય તો જાહેર પણ હવે કોરામાં કાંઈ દતાળ જોડાય કોરી જોડાય થોડી ઘણી એ વાવણી થઈ હોય તો દતાળ જોડાય એમ ભાવ ભાવથી હૃદય ભીનું થયું હોય ને તો એ પછી વાવણી વાવવામાં વાર ન લગાડવી વાવણી વાવવામાં ભાવ ન હોય ને ગમે દિશા પકડીને બેહો કોરી જમીન છે એક દાણો ઉગે उगे नहीं भाव थी हृदय भीनू थी दताल जोड़ो वांदो नहीं।, वांदो नहीं। देश दिशा कोई बात करे नहीं राहू नहीं नडनार जे पड़ जावे सत्संग करता मूर्त अभ्रंपार सत्संग करता पड़ जाए जिंदगी ने अमूल्य पड़ गणी ले वी। અમૂલ્ય પળ ગણી લેવી એનું સ્મરણ કરતા એના ગુણ સાંભળતા એની યાદી કરતા જે સમય વ્યતીત થયો પળ સમજી લેવી સોનેરી પળ સમજી લેવી કમાણી થઈ ગઈ એમ સમજી લેવું કબીરા દર્શન સંતના સાહેબ આવે યાદ લેખે મેં સોય ઘડી બાકી કે દિન બાદ બાકી કે દિન જે પળ જ આવે સત્સંગ કરતા એ મુર્ત અપરંપાર જેટલી વાર તમારી સુરત એની મૂર્તમાં રહીએ સારામાં સારી પળ સારામાં સારી પળ તમારી સમૃદ્ધિમાં એની જેટલી વાર મૂર્તિ રહીએ જે તમારી ધ્યાનની મૂર્તિ આરાધ્ય મૂર્તિ તમે નક્કી કરી છે એ મૂર્તિ જેટલી વાર તમારી સમૃદ્ધિ પટ ઉપર રહે એ તમારી જિંદગીની અમૂલ્યમાં અમૂલ્ય કમાણી સમજી લેવી અમૂલ્ય કમાણી ઈથી સારી કમાણી કઈ નહીં ઈથી જિંદગીની સારી પળ કઈ નહીં જે પળ જાવે સત્સંગ કરતા એ મુર્ત પરંપાર સારામાં સારું મુહૂર્ત સારામાં સારું મુહૂર્ત કરે છે વેદવાણી પોકાર જગત માં સત્સંગ ની છે બલિહાર આવો સત્સંગ મહિમાનો વર્ણન કરતા શેષ ન પાવે પાર લાખો કરે નિતલાલ વારંવાર આવા મહાપુરુષના સમાગમની ઈચ્છા દરેક સંતોએ કરી છે કારણ કે એ ભાગ્યની રેખાને પલટાવી નાખનાર છે ભાગ્યની રેખાને પલટાવી નાખનાર છે તો સંત સમાગમમાં જઈને ઈશ્વરના ભજન નું લક્ષ્ય યથાર્થ જાણી લેવું જાણી લેવું સમજી લેવું અને દેહમાં પ્રાણ હોય ત્યાં સુધી શેલા શ્વાસ સુધી ઈશ્વર ભજનને મૂકવું નહીં તુલસી દયાન સાંડીએ જ્યાં સુધી ઘટમાં પ્રાણ દયા તત્વ ઈશ્વર પરમાત્મા સદગુરુ દેહમાં પ્રાણ છે ત્યાં સુધી એને ક્યારેય ભૂલવું નહીં નહીં ભૂલવું નહી સુર દુર્લભ મનુષ્ય દેહ પામે લંપટ નો થૂણ હરામી દેવતાઓને પણ દુર્લભ એવો મનુષ્ય દેહ છે મનુષ્ય દેહથી વધારે સારી વસ્તુ જગતની અંદર કઈ નથી નથી પછી ભલે કાણો હોય કુબડો હોય હે લંગડો હોય ઠુઠો હોય શીથરે બે હાલ હોય પણ જેને મનુષ્ય દેહ મળ્યો એથી વધારે સારી વસ્તુ જગતમાં કઈ નથી કારણ કે બહુસાગર તરવાનું સાધન છે તરવાનું સાધન છે સ્વરૂપી સોરાસી આયા હવે કી કો મન ભાયા બજી લેને હરદમ મેં રઘુરાયા બહુસાગર માં મનુષ્ય દેહ તને રૂપે મળ્યો છે હવે સુકાની કોક ગુરુ ને જીવન કલમ સંતના કેવા પ્રમાણે ચલાવ્યું એને સોંપી દે તારા મતે હાલવાનું બંધ કર્યું બહુસાગર માં નાવ સ્વરૂપી સોરાશી છૂટવા આયા કર સુકાની સદગુરુ કી લાભુ કોમન ભાયા ભજી લે હરદમ મે રઘુરાયા દમ શ્વાસે શ્વાસે એનું ભજન કરી લે એનું ભજન કરી લે ભજી લે હરદમ મેં એ સંસાર તો સપને કી બાજી આ સંસાર સપનાની બાજી જેવો છે સપનું તમને ગમે એટલું સારું આવે અવાર કાંઈ કાયમ આવે કાંઈ કાયમ આવે એમ સંસારમાં તમને ગમે એવા સુખ મળ્યા હોય વિચારણા પછી કઈ કાયમ આવે સંસાર સપને કી બાજી દેખીને જીવ ભરમાયા આ જોઈને જીવ ભરમાણો છે ભૂલો પીડ્યો છે સપનાના સુખે સપનાના સુખે જીવ ભૂલો પીડ્યો એ ખબર નથી આ સપનાનો સુખ છે શાસ્વંત નથી કાયમ નથી અખંડ નથી નિત્ય નથી કારણ કે સુખને ભોગવવાનો દેહ જ નાશવંત છે ક્ષણભંગોર છે જળજાન દેહતારી ક્ષણભંગો દુઃખકારી બ્રહ્માનંદ નિર્વિકારી ચૈતન રૂપ હે ન્યારા દેહ જ ક્ષણભંગો છે અલ્પ છે નાશવંત છે દગો દેનારો છે શું કરો તમારા ઘરમાં ખાવા પીવાના ઢગલા હોય ગાયું ભેંસું ધોવાય ને દૂધ આવતા હોય માખણના પીંડા પીડા હોય ઘીની બહેણ ભરી હોય ને હુકા મેવાની ગુણ્યું ભર્યું હોય હે ઘરનો ધોળી દેશીનો વાડ હોય ભીલા ગળના હાઈ ક્લાસ દેશી પીડ્યા હોય પણ તમને સુગર થયું એનું શું પણ એમાં થેક કે કટકો કાંઈ લેવાય એ ડોક્ટરે ના પાડી છે આમાં ક્યાંય હમું તમને નહીં જોતા આવે જોઈન તાજવું ને જોઈન તાજવો ને પછી એમાં કાંઈ કાંઈ હે લેવા જાવ સીર ઘરના ના પાડે ના હો પછી ખબર છે ને દવાખાના ભેરું થાવું પડે છે ને અમે પછી વાં હેરાન થઈ જાય છીએ તમે કાવ ના ઓશિતા દવાખાને એક કરો અમારે કામે જ આવું હોય તમને ઊભો હાથ ચડે એ કાંઈ ખાવાનું નથી થતું ખાવાની ઈશા કરો તો એનો કોઈ ખાવા દે ખાવા દે અને ખાવ તો તમારે જ ભોગવવું પડે ભોગવવું પડે આલે કાંઈ ये संसार सपने की बाजी देखी जीव भरमाया देखत दृश्य नाश पा में रहे न तेरी काया देखाई से ही दृश्य एक दी नाश थनार छे आसन मंगुर दे एक दी जनार छे आया सो जाएगा राजा रंक और फकीर कई सिंहासन चल गई मत बांधे तो जंजीर दुनिया माथी कहीं कोई आ गया कोई ना नाम निशान नहीं નામ નિશાન તો જેને ઈશ્વર ભજન કર્યું છે એની યાદીઓ છે એના કાયમને માટે ઓસવો થાય છે જેણે ઈશ્વર ભજનની કમાણી કરી આ નજરો નજર બધા પુરાવા દેખાય છે દેખાય છે પણ બોલત બોલત સબ સંસારી મીઠી લગત હે માયા પણ ઘણી વાર પલવારમાં અલપાઈ જાય છે જે છે બાદલ સાંયાં એકબીજાની દેખીએ સંસાર આવેલો જાય છે એક ભૂલ્યો એમ બીજો ભૂલ્યો એક ભૂલો બીજો ભૂલ્યો ભૂલ્યો સકલ સંસાર એક ન ભૂલ્યો જતી ગોરખો જેને પકડી લીધો નામનો આધાર ગોરખ કે જેને નામનો આધાર પગડ્યો એ ન ભૂલ્યો બાકી દેખા દેખી આખો જગતનો સંસાર હાલો જાય છે ક્યાં જાય છે શું કરી રહ્યો છે એનું પરિણામ શું આવે છે એ કોઈ વિચારતું નથી બસ ભૂલભુલવણીમાં આખું જગત ચાલ્યું જાય છે ભૂલત ભૂલત સબ સંસારી મીઠી લગત હૈ માયા ઘડી પલવારમાં અલપાઈ જાય છે જેસે બાદલ સાં આવો ધોમ દેખ્યો હોય અને ઉનાળાના થોડાક વાદળા થાય થોડીક વાર વાદળા સૂરજ આડો આવે અને આપને ઠંડક મળે ઘાસ પણ એ વાદળું વાદળાની છાંયા કેટલી વાર રહે થોડીક વાર થાય તરત વાદળું ખહે ને હોળી પાછો માટે ટકો બળવા વાદળાની સાંયા કેટલી વાર એમ સંસારના સુખ છે એ વાદળાની સાંયા જેવા છે ઈશ્વરના ભજનનું સુખ છે ને ઘરના સાં જેવું છે ઘરના જેવું છે વાદળાનું સાંયો એના નામનું સુખ અખંડ અને અવિશાળ રીય છે કાયમને માટે રહેનાર છે અખંડ અવિશાળ સુખ હોય તો એના નામનું છે ઘડી પલવારમાં અલ્પાઈ જાય છે જેસે બાદલ સાંયા ભજી લે હરદમ મેં રઘુરાયા નર દેહ કા આજ કર નિવેડા સે તુમ અહી આયા કોણ કર્મ કરા નરદેહનો નિવેડો કર્યાથી આવ્યો હે હવે આ દેહ સૂટે તું ક્યાં જઈશાનો કોઈ દે વિચાર કર્યો કાં સો આયા કાં જાયેગા ખોજ કરો કોઈ અગલે ઘર કી ગુરુ મળે તો શાન બતાવે ખોલી દેવે અંતરની ખડકી ક્યાંથી આવ્યો અત્યારે કોણ ને હવે ક્યાં જઈશ એ તો કોઈ સદગુરુ મળે તો સમજાવે કે તારો દેહ આવ્યો છે ને દેહને જવાનું છે તારે ક્યાંય આવન જાવન નથી જેને સદગુરુ મળ્યા એને આવન જાવન કા મીટા અંતરા ઈ પરવાના પાવું મેરે દાતા સદગુરુ રામને રીજાવું સોય વાત ને તો કોઈ આવા જાણે જવરલા સુક્ષમ સુણાવું મેરે દાતા સદગુરુ રામને રીજાવું આવન જાવનના અંતરા તો કેને મટ્યા કે જે નહીં હરિગુરુ સંત ની કૃપા થકી ભજન થકી સ્વરૂપની ભાન થઈ એને જન્મ મરણનો ધોખો મટી ગયો આવન જાવનનો છૂટી ગયો ગયો નિર્ભય બની નરદેહકા આ કરી લે નિવે સે તુમ અહી આયા કોન કર્મ કરને કો તુજે દિયા હે મનુષ્ય અવતારા શું કરવા મનુષ્ય અવતારા આપ્યો હતો કરવા આપ્યો તો ઊંધે માથે હાલવા નહીં પાખંડ પ્રપંસ કરવાને માટે નહીં મેરી કરવાને માટે નહીં દગો કોડ કપટ કરવાને માટે નહીં મનુષ્ય અવતાર કુદરતે એના ચરણે જાવાને માટે આપ્યો છે એનું ભજન કરવાને માટે આપ્યો છે પણ કીધું ને કે આ ગાડીનો દૂર ઉપયોગ કરી નાખ્યો સમજણ વિના સાધન હું કામનું જ્યાં લગી જીવપણું પણ ન જાય કહે મૂળદાસ સંત સમજ્યા ખરા કે ગુરુ મળ્યા વિનાની મુક્તિ ન થાય સમજણ વિના શું સાધન કામનું હું કામનું જીવ ફજે ત્ય ચડી ગયો ડખે ચડી ગયો કારણ કે મનુષ્ય જીવનની અંદર માર્ગદર્શક સાસો રાહ ચિંધનાર કોઈ મહાપુરુષનો હથવારો ન થયો ભૂલો પડીને કાંઈક બીજું મીંડો કરવા માન સરોવરનો વાસી મોતી ચારો ચરનાર પણ ભાન ભૂલી ને થયો દાદુર સંગે તું શ્રંખલાનો વિણનાર એ તારા શુદ્ધ સ્વરૂપ ને વિચાર માનસ નો વાસી તારા શુદ્ધ સ્વરૂપ ને વિચાર પલઘડી દિન વર્ષો ગણતા આમન આયુષ કાળ અચાનક મારે પછી નહીં તારો કઈ ઉપાય તારા શુદ્ધ સ્વરૂપ ને વાસી હે આ કઈક સંતના ચરણે જઈને આ હમજણને હમજી લે આ હમજણને હમજી લે જન્મમરણનો ભય નહીં તે નિજરૂપ સંભાળ સાક્ષી સદા શિવ જાણી પ્રકાશાનંદ તારો જન્મ સુધાર જ્યાં જન્મ મરણ નો ભય નથી એવું ઠેકાણું કોઈ ગુરુનું ચરણ લઈને ગોતી લે જન્મ મરણ નો ભય નહીં તે નિજ રૂપ સંભાળ સાક્ષી સદા શિવ જાણી પ્રકાશાનંદ જન્મ સુધાર સાક્ષી સ્વરૂપ શિવ તત્વ છે એ તારો અખંડ ને અવિષળ સ્વરૂપ છે આ હમજીને જન્મ સુધારી લે જન્મ સુધારી લે પણ હવે કોઈ એવા માર્ગદર્શક રાહ ચિંધનાર જેવું કોઈ મળ્યું નહીં બધાએ કાટાળા માર્ગે જવાની જ આંગળીઓ ચિંતી બટા આમનો હોયો જા બટા આમનો હોયો જા બટા આ કરવા બધાએ કાટાળે માર્ગે જવાની જ આંગળીઓ ચીંધી સંતોએ એક જ ચીંધો કે રેવા દેજે હો બધા આખું જગત ભલે એમની આંગળી ચીંધે અમારી આંગળી એમની નથી અમારી આમની છે અમારી આમની છે બાકી બધા એવડી એ જ આંગળી ચીંધે કે આ વયો જાઓ જ બધાએ તમને કહું વૈભવ પ્રાપ્ત કરવાના જ બોધ આપે છે ઈશ્વર પ્રાપ્ત કરવાના બોધ તો સંતો આપે છે પરમપદ નો રાહ તો એક સંતો સીંધે છે ને એની આંગળી હમું આપણું ધ્યાન નથી આટે એની આંગળી હમું આપણું ધ્યાન નથી અને બીજા બધા આંગળીઓ સીંધે એની આંગળીઓ એટલી રૂડી રૂપાડી હોય ને વીટીયું પહેરેલી એટલે આપણું ન્યા ધ્યાન જાય આ ઉડા કર લીધા જેવું છે આ મેળવી લીધા જેવું છે ને સંતો ને આ આંગળી એટલે એમને આમ કોણ જોવે કોણ જોવે મોટરું હમું ધ્યાન જાય ને ભાઈ એમનું જોયું જાય ને એટલે ચંતો ની આંગળી કોઈનું ધ્યાન નથી એણે જે રાહ છીંદો એ રાહે જે આયેલા ઈ પરમ સુખી બની ગયા છે પરમ સુખી બની ગયા છે અલભ્ય લાભ લઈ ગયા છે ચંતો ની આંગળીએ આંગળી એ જે આયેલા એનું કામ કોણ કર્મ કરને કો તુજે દિયા હે મનુષવતારા બહુ સાગર મે नाव સ્વરૂપી સોરાસી સુટવા આયા કરસુ ગાની ગુરુકી લાભો કો મન ભાયા કોઈ સુગાની આયા ગુરુ ગોતીલે તારો નાવડું ક્યાં ભાઠે ભરાઈ નહીં ક્યાંય ઢોઈ નહીં ક્યાંય ઉભો નો રિયે અને એ નિરાંતવો હલેશા લાગ્યા વગર કોઈ આવરણમાં અટવાણા વગર મોક્ષપદના કિનારા ઉપર આવી જાય કાપ થઈ જાય કામ થઈ જાય તો ભાઈ મનુષ્ય અવતાર આ સાધનનો જે રીતે કરવો જોઈએ એ રીતે જો ઉપયોગ થાય તો જથારથ છે નકર બીજી રીતે કરશું તો આ સાધનને આપણે ભાંગીને ખોટો ભૂકો કરી નાખશું અને જે અર્થ સરવો જોઈશે એ સરવાનો નથી આ સાધનનો સતવ્યય કરવો સદઉપયોગ કરવો કે આપણી પેઢીઓ નહીં કામ આવે આપણી પેઢીઓ નહીં કામ આવે એક કુટુંબમાંથી એક વ્યક્તિ પરમાત્માનું ભજન કરે એના કુટુંબમાં ભક્તિ આવે તો પેઢી પર્યંતનો ઉદ્ધાર થાય છે એટલે સાધનનો સતવ્યય કરે તો કુટુંબનો પણ ઉદ્ધાર થાય છે એની પણ સુખાકારી થાય છે બાકી દુનિયાદારીના ખેલો આવડે જગત મધ્યે રમત છે એક ધારી રમતા આવડે ઈ જીતે લાભુ બાકી બધ્ય બહુ છે ખુવારી આ નમ એક ધારી રમત છે આ તો જેને સંતોના ચરણે રમતા આવડી ગયો ને એનું કામ થઈ ગયું જુગારબાજી જગત બધ્ય રમત છે એક ધારી રમતા આવડે એ જીતે લાભો બાકી બીજાને બહુ છે ખુવારી તો રમતા આવડે ને એનું કામ છે અમને જાહેર રમતા ગુરુજીએ આવડ્યું જેને ના આ સોભાટબાજી રમતા આવડી ગઈ રામ નામની એ જીતી ગયા બાકી હોખઠા માંડવાની જ ખબર ન હોય બિચારા જીતે ક્યાંથી એ હોગઠા માંડવાની જ ખબર ન હોય તો આ તો માંડતા આવડે એની વાતો છે આ તો માંડતા આવડે એની વાત શું છે ને આટતા આવડી જાય નિશાન તાકતા આવડી જાય એની વાતો છે એ જીતી જાય એ જીતી જાય એટલે આ રામના નામની રમતમાં જીત મેળવી લેવી છે અને જીત મેળવવાને માટે રમવાની શિખામણ સંતોના ચરણેથી લઈ લેવાની છે બાકી ગંજી પાના પાના તો હોય ને ઘરમાં તોય હળગાવી દેજો ન રાખતા નગર ભૂંડાઈ થઈ જાય કોઈના ઘરમાં ગંજીપો હોવો જ ન જો હોય તો એને સીધો સુલા ભેળો જ કરી દેવો નગર વાહિલાની તમને કહું દૈસા બગાડી નાખશે તમારી બગડી જ ને બગડી વાહેલાની જ સુધરે આને બાળી નાખજો ટાણા મો અને આ આપણા ઘરમાં ગંજીપો હોવો જ ન જોઈએ નહીં રામના નામની રમત શીખો એ રમતા શીખી જાઓ તો કામ થઈ જાય જન્મ સફળ થઈ જાય ધ્યેય હાસલ થઈ જાય એટલે આવી સમજણ દરેક સંતો મહાપુરુષોની છે અને સદગુરુદેવની છે